आज थी अंदाजे 6 महीना पहला कोरोनाए काळो केर वर्ताव्यो हतो, पण धीरे धीरे जाने के कोरोना जतो रह्यो होय एवा अणसार लागी रह्या हता। त्यारे फरी एक वार आ आतंकी कोरोनाए माथुं उचकता अमदावाद सहित अन्य लोको मोटा शहेरमां पण कर्फ्यू लगावी देवामां आव्यो हतो। અને આ વખતે જાણે આરોગ્ય તંત્ર પૂરા મૂળમાં કોરોના સામે લડી લેવા માટે તૈયાર હોય તેમ લાગી રહ્યું છે। ત્યારે ગુજરાત અને રાજસ્થાન બોર્ડર પરથી જે લોકો આવી રહ્યા છે તેવા લોકોને સ્કેનિંગ કરીને પ્રવેશ આપવામાં આવી રહ્યો છે, જેમાં આરબીએસની ટીમ દ્વારા કુલ 67 જેટલા લોકોને સ્કેનિંગ કર્યા છે અને 20 જેટલા લોકોની સેમ્પલ લેવામાં આવ્યા છે, જેથી ચોક્કસ રીતે કહી શકાય કે તંત્ર કોઈ પણ પ્રકારની આળસ કે ઢીલની નીતિ રાખ્યા વગર કોરોનાને માત આપવા માટે કમર કસી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે। અત્રે ઉલ્લેખનીય છે કે અમીરગઢ તાલુકો એ ગુજરાત અને રાજસ્થાન બોર્ડર નજીક આવેલો તાલુકો છે, જેથી જેમ તેમ અત્યારે આરોગ્ય તંત્ર એલર્ટ બન્યું છે તેમ લોકો પણ માસ્ક ફરજિયાત પહેરે અને સરકારની ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરે તો અમીરગઢ તાલુકો કોરોના મુક્ત બની શકે। સર, 3-4 દિવસથી સ્કેનિંગ થઈ ચાલુ છે, અમારા રાજસ્થાનથી જે એન્ટર થાય ગુજરાતમાં સાધનો એ લોકોનો ક્વોરન્ટાઈન ચેક કરે છે એન્ડ કોઈ શંકાસ્પદ લાગે તો એન્ટિજન સ્ક્રીનિંગની કામગીરી ચાલુ છે। અત્યાર સુધી કેટલા કેસોની તમે ચકાસણી કરી છે અને તમને કયા કયા કેસો કયા કોઈ કોરોના લક્ષિત કેસો જાણો છો? અત્યારે સર કોરોનાની 100 ઉપર કેસની કામગીરી કરી છે અમે, એમાં રેગ્યુલર 20-40 એન્ટિજનની ટેસ્ટ કરીએ છીએ અને સ્ક્રીનિંગ 80 કોઈ કોરોના કેસીસવાળા કોઈ દર્દીઓ હાથ લાગ્યા હોય છે? સિમ્પટોમેટિક લાગે પણ કોઈ પોઝિટિવ ન બતાવે છે, નેગેટિવ છે। કેટલો ટીમો તમારી કામ કરી છે? ટોટલ 2 ટીમ કામ કરી છે અમેરિકા તાલુકામાં। શું નામ છે? ડૉક્ટર લાલસિંહ ભાગવત, આરબીએસ કે ટીમના પ્રયત્નો બતાવે છે।